નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતના ઇતિહાસના મોસ્ટ આઈએમપી સવાલ જોવાના છીએ જેમાં ભાગ છ આજે જોવાના છીએ ભાગ એકથી પાંચ ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ એ તમે ના જોયા હોય તો તમે આ પ્લે લિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો તો વાત કરીએ મિત્રો આ સવાલની

પાટણ જે પાછળથી પાટણ તરીકે અભરસ થઈને ઓળખાયું તો આ રીતના અણહેલપુર પાટણ જે અણહેલ ભરવાડ છે એમનો મિત્ર હતો એમના નામ ઉપરથી રાખેલું હતું અને એમણે કઈ રીતના પોતે એમના પિતાની જે સંપત્તિ હતી રાજ્ય હતું એ પાછું મેળવ્યું હતું એમની ચર્ચા આપણે આગળના ભાગમાં કરી ચૂક્યા હતા મિત્રો એ ભાગ તમે ના જોયો હોય તો તમે જોઈ શકો છો અને મિત્રો ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે વાત કરીએ પ્રશ્ન નંબર બે ચાપાનેર કોણે વસાવ્યું તો ચાપાનેર પણ કોણ આવશે મિત્રો તો કે વનરાજ ચાવડા હવે આ વનરાજ ચાવડાનો બીજો મિત્ર હતો જેનું નામ હતું ચાપો વાણિયો હવે આ મિત્રના નામ પરથી એમને છે એ શું વસાવ્યું હતું તો કે ચાપાનેર એટલે કે પ્રથમ મિત્ર હતો અણહેલ ભરવાડ એમના નામ પરથી બીજો મિત્ર જે ચાપો વાણિયો હતો એમના શું બનાવ્યું ચાપાનેર પણ એમની રાજધાની કઈ બનાવી હતી તો કે પાટણને રાજધાની બનાવી હતી એટલે આ બંને સવાલ આપણે યાદ રાખીશું અને મિત્રો આ ચાપાનેર છે એ કયા જિલ્લામાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે

એવું કહી શકાય કે ભાઈ જ્યારે મૈત્રક વંશ વંશ પછી કોઈ પ્રબળ વંશ નહોતો એટલે કે એ પછીના સમયગાળાને કયો કેવાતો તો કે યુગ કહેવાતો અને આ યુગમાં એક વંશ થઈ ગયો હતો ચાવડા વંશ જે ઉત્તર ગુજરાતનો જે પાટણનો આસપાસનો જે વિસ્તાર છે એમાં રાજધાની હતી ચાવડા વંશની આ સિવાય નાના નાના બીજા રાજ્યો પણ હતા જેમાં ગુર્જર પ્રતિહારોને હતા હતા એમાં અને મિત્રો આ છે એનું મૂળ નામ શું હાલનું કહ્યું હતું કે નાસિક જે માન્ય કેટ છે તો એમનું મૂળ નામ એટલે કે હાલનું નામ શું હતું નાસિક કહેવાય છે તો આ નાસિક એમની રાજધાની હતી રાષ્ટ્રકૂટોની અને મિત્રો ઘણા એમ કહેતા હોય ખેટ એટલે કે ખેડા તો ખેડા આવશે એટલે ખેટક ઉપરથી આવશે એની રાજધાની થશે ખેડા તો એ આખું અલગ આવશે મિત્રો તો આ રીતના છે અલગ અલગ જે રાજ્યો હતા જે અનુમૈત્રક યુગમાં તો એમાં નાના નાના રાજ્યો હતા અમને એમની રાજધાની આપણે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતી હોય છે આગળ જોઈએ પાંચમા નંબરનો પ્રશ્ન પારસીઓ સૌપ્રથમ ગુજરાતમાં ક્યાં આવીને વસ્યા હતા હવે આ પારસીઓ વિશે થોડીક માહિતી લઈએ મિત્રો તો પારસીઓ છે પેલા તો આવ્યા ક્યાંથી હતા તો કે ઈરાનથી હવે આ ઈરાનથી શું કરવા ભારતમાં આવ્યા હતા તો કે એમના ધર્મના રક્ષણ માટે કદાચ સવાલ પૂછે કે ભાઈ પારસીઓ છે એ ઈરાનથી ભારતમાં શા માટે આવ્યા હતા તો કે ધર્મના રક્ષણ માટે ભારતમાં આવ્યા હતા હવે આ પારસીઓ છે એ ઈરાનમાં કયા નામે ઓળખાતા હતા તો એમાં ઈરાનમાં છે એ જરથોસ્તી જરથોસ્તી નામે ઓળખાતા હતા એટલે કદાચ આવો સવાલ પૂછાય કે ભાઈ પારસીઓ છે એ ઈરાનમાં કયા નામે ઓળખાતા હતા તો કે જરસ્તી નામે ઓળખાતા હતા હવે સાથે શું લાવ્યા હતા તો કે પવિત્ર અગ્નિ અને આ પવિત્ર અગ્નિને શું કહેવાય છે મિત્રો તો કે આ પવિત્ર અગ્નિને કહેવાય છે આતસ બહેરામ આ પવિત્ર અગ્નિ સાથે લાવ્યા હતા એને ક્યાં કયા નામે ઓળખવામાં આવે તો કે આતસ બહેરામ અને આ છે એ પવિત્ર અગ્નિ છે એને ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે તો કે ઉદવાડા ક્યાં સ્થાપિત કરવામાં આવ્યો છે ઉદવાડા એટલે કદાચ એવો સવાલ પૂછાય કે ભાઈ પારસીઓનું કાશી તરીકે કયું ઓળખાય છે તો કે ઉદવાડા એમનું પારસીઓનું કાશી તરીકે ઓળખાય છે અને ત્યાં આ એ સમયે જે લાવેલા અગ્નિ હાલમાં પણ આ પ્રજ્વલિત છે તો મિત્રો આ સિવાય એ સમયના રાજા કોણ હતા તો કે જાદીરાણા આ જારાણાએ છે એ પારસીઓ છે એવું કહેવાય છે કે કંઈકથી લોકવાયકા જોડાયેલી છે કે સૌપ્રથમ પારસીઓ આવ્યા એટલે એ રાજાની પરવાનગી લીધી પણ રાજાએ એવું કીધું કે એક દૂધનો ગ્લા ગ્લાસ છે એ મોકલીને એ પ્રજા સામે મોકલીને એવું જણાવ્યું કે અમારા રાજ્યમાં જેમ આ દૂધનો ગ્લાસ આખો છલોછલ ભરેલો છે એવી રીતના વસ્તી વસેલી છે તો પા સામે પારસી પણ સમજેલ પ્રજા હતી એવું કહેવાય કે આથી એમણે શું કર્યું તો કે દૂધના ગ્લાસમાં સાકર ભેળવી દીધી અને કે જે રીતના તમે દૂધમાં જેમ સાકળ ભળી ગઈ એ રીતના અમે તમારા રાજ્યમાં ભળી જશું અને આ રીતના છે આ લોકો છે એ ભારતમાં આવીને વસ્યા હોય એવી લોકવાયકા જોડાયેલી છે તો મિત્રો આપણે આટલા સવાલ યાદ રાખીશું પારસીઓ ક્યાંથી આવ્યા હતા શું કરવા આવ્યા હતા અને ત્યાં ઈરાનમાં શું કયા નામે ઓળખાતા હતા તો આટલી માહિતી યાદ રાખીશું છઠ્ઠો સવાલ જોઈએ મિત્રો પારસીઓએ એ સૌપ્રથમ આશ્રમ આપના એટલે કે આશ્રમ નહીં મિત્રો આશ્રય આવશે આશ્રય રાજાનું નામ શું હતું તો કે જાદી રાણા શું ગયા સાતમો સવાલ જોઈએ કયું સ્થળ પારસીઓનું કાશી કહેવાય છે એમની પણ ચર્ચા કરી ગયા મિત્રો તો કે ઉદવાડા છે એ પારસીઓનું કાશી કહેવાય છે તો મિત્રો આ ઉદવાડા છે એ કયા જિલ્લામાં આવેલું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે ઉદવાડા છે એ કયા જિલ્લામાં આવેલું છે અને છેલ્લો સવાલ મિત્રો કે પારસી જે પારસી છે એ ગુજરાતમાં કયા જિલ્લામાં એમની વસ્તી વધારે છે પારસીની વસ્તી છે એ ક્યાં વધારે છે એટલે કે કયા જિલ્લામાં વધારે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે એટલે ફરીથી તો કે ભાઈ પારસીઓ છે એ પારસીઓનું કાશી એટલે કે ઉદવાડા જે કયા જિલ્લામાં આવેલો છે એ સવાલનો જવાબ દેવાનો છે અને પારસીઓની વસ્તી છે એ હાલમાં ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે છે એ તમારે જણાવવાનું છે આઠમો સવાલ જોઈએ મિત્રો ભારતના ઇતિહાસનો કયો યુગ સુવર્ણ યુગ ગણાય છે મિત્રો અહીંયા ભારતના ઇતિહાસનો પૂછ્યો છે તો ભારતના ઇતિહાસનો સુવર્ણ યુગ કયો આવશે તો કે ગુપ્ત યુગ એટલે કે જે ગુપ્ત યુગ છે એને છે એ શું કહેવાય છે તો કે ભારતના જે ઇતિહાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે અહીંથી ભારતના ઇતિહાસની વ્યવસ્થિત શરૂઆત થાય એવું આપણે કહી શકાય અને આના આ સમયમાં જ ગુપ્ત યુગમાં જ ચંદ્રગુપ્ત પ્રથમ ચંદ્રગુપ્ત બીજો પછી સમુદ્રગુપ્ત આવી રીતના અલગ અલગ ઘણા બધા રાજાઓ પણ આમાં થઈ ગયા છે જેમની ચર્ચા આપણે ઇતિહાસના લેક્ચરોમાં અમુક સમયાંતરે આપણે કરીશું તો આ રીતના સુવર્ણયુગ પૂછાય તો કયું યાદ રાખીશું ગુપ્તયુગ પણ જે ક્યાનો છે તો કે ભારતનો સુવર્ણયુગ કહેવામાં આવે છે પણ મિત્રો જો સવાલ એવો પૂછાય કે ગુજરાતનો સુવર્ણયુગ કયો છે તો એમનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે કે ગુજરાતનો સુવર્ણ યુગ કયો છે તો એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આગળ જોઈએ નવમાં નંબરનો પ્રશ્ન અણહિલવાડ પાટણમાં ચાવડા વંશનો અંત

રાજા રાજ હવે આ રાજા રાજસિહ પોતે અશ્વનો જાણકાર હતો અને એક વખત પોતે સામંતસિંહના દરબારમાં આવે છે આથી એનાથી પ્રભાવિત થઈને સામંતસિંહ એમના બેનના લગ્ન લીલાવતીના કોની સાથે કરી દે છે રાજા રાજ સાથે હવે આ બંનેના લગ્ન થયા પછી એમને એક બાળકનો ત્યાં એમને ત્યાં બાળકનો જન્મ થાય છે અને એમનો જન્મ મૂળ નક્ષત્રમાં મૂળ નક્ષત્રમાં થયો હોવાથી એનું નામ શું પડે છે મૂળ રાજ હવે મૂળરાજ એમનો જન્મ થાય છે થોડા સમયમાં શું થાય છે તો કે મૂળરાજના માતા પિતા અકાળે એમનું મૃત્યુ થાય છે અકાળે એમનું અવસાન થાય છે આથી પોતે છે એમના મામા એટલે કે સામંતસિંહ સાથે પોતે રહેતો હોય છે હવે આ બાજુ જોવા જઈએ તો કે મામા જે છે એ સામંતસિંહ છે એમને કોઈ વારસદાર ન હતો આથી એવું કહી શકાય કે ભાઈ એની પાછળનો વારસદાર તરીકે કોણ આવશે તો કે મૂળરાજ આવશે પણ આ જે સામંતસિં છે એ સોમરસમાં અવધૂત રહેતો અને ઘણીવાર પોતે એવું કહેતો કે ભાઈ મારી પછી તું વારસદાર છો અને જ્યારે એ સોમરસ ખૂબ જ પી લેતો ત્યારે મૂળરાજને એવું કહેતો હોય કે ભાઈ તું છે કાલે રાજ્યાભિષેકની તારી તૈયારી કરજે કાલે તને રાજા બનાવી દેવો છે જ્યારે બીજે દિવસે મૂળરાજે તૈયારી કરે અને બીજે દિવસે જ્યારે પાછો આવે ત્યારે સામંતસિંહ છે એમને ઘણી બધો ખીજાય છે ગુસ્સો કરે છે કે ભાઈ તું મને જીવતા જીવત મારી નાખવા માગે છે અને તું મને મારો વારસ લઈ લે મારી દાદી લેવા માગે છે એટલે આવું બધું ઘણું બધું સંભળાવે છે પણ મૂળરાજ છે એ કંઈ કહેતો નથી બીજી વખત પણ આવી જ ઘટના બને છે અને આ બીજી વખત ઘટનામાં એ મુજબ મૂળરાજ છે એ કોઈ તૈયારી કરતો નથી આથી બીજે દિવસે જ્યારે સોમરસ એમને ઉતરી જાય ત્યારે સામંતસિંહ પાછા આવે છે દ્રશ્ય જોવે છે અને પાછા ખીજે છે કે આ વખતે મારે તને રાજા બનાવો હતો પણ તે તૈયારી કરી ન હતી આથી તને રાજા બનાવો નથી એટલે આવી રીતના ઘણી બધી વખત આવું સર્જાય છે પણ હવે આજુબાજુના જે નાના નાના રાજ્યો હતા એમના જે દુશ્મન રાજાઓ હતા એમને પણ હવે ખ્યાલ આવી ગયો હતો કે સામંતસિંહ છે એ એટલો બધો શક્તિશાળી રાજા નથી કે આપણે એની પર આક્રમણ કરીએ તો આપણે એ રાજ્ય પાટણ મેળવી શકીએ છીએ આથી એક વખત એવું કહેવાય છે દરબાર ભરેલો હતો અને જ્યારે સામંતસિંહ આવું કહે છે કે ભાઈ તને રાજા બનાવવાનો છે ત્યારે જ છે એ શું કરે છે મૂળરાજ પોતાની તલવાર કાઢે છે અને મામાને મારી નાખે છે એટલે આ રીતના પોતે છે એ મામાને મારે અને ચાવડા વંશનો શું કરે છે અંત કરે છે અને પોતે પોતાનો વંશ ચાલુક્ય એટલે કે જે કયા પાછળથી કયા નામે ઓળખાય છે સોલંકીના નામે ઓળખાય છે એટલે કે સોલંકી વંશની શું કરે છે શરૂઆત કરે છે તો આવી કઈક માહિતી છે અને મિત્રો એને મૂળરાજના કયા કયા ઇતિહાસમાં કામ છે એની ચર્ચા આપણે મૂળરાજ જ્યારે વ્યક્તિગત વ્યક્તિ વિશે ઇતિહાસમાં ત્યારે સંપૂર્ણ ચર્ચા કરીશું પ્રશ્ન જોઈએ ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક કોણ તો એમની હમણાં ચર્ચા કરી ગયા મિત્રો મૂળરાજ સોલંકી કે જેમણે ચાવડા વંશનો શું કર્યો હતો અંત લવ્યો અને સોલંકી વંશની શરૂઆત કરી તો આવી રીતના પણ આપને સવાલ પૂછાય કે ભાઈ સોલંકી વંશની શરૂઆત કરી કોણે કરી તો કે મૂળરાજ સોલંકી અથવા ચાલુક્ય વંશ તરીકે કયો વંશ ઓળખાય છે તો પણ કયો આવશે મિત્રો સોલંકી વંશ છે ચાલુક્ય વંશ તરીકે ઓળખાય છે કારણ તો કે મૂળરાજના પિતા છે એ રાજા રાજ એ કયા વંશના હતા તો કે ચાલુક્ય વંશના હતા તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી થઈ રહે મિત્રો કોઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે આ વિડીયોની કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો જણાવી શકો છો જેથી કરીને અમે તેમનું સોલ્યુશન આપી શકીએ તો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ